प्रथम ज्योतिर्लिंग एवं सोमनाथ तीर्थ में आगामी श्रावण मास में भारे भाविको उमटशे। छेल्ला बे वर्षथी कोरोनाना भयना कारणे लोको सोमनाथ आवी शक्या नथी, परंतु आ श्रावण मास में भारतभरमांथी तेमज देश विदेशना शिव भक्तो सोमनाथ में उमटशे। जीवातने ध्याने राखी सोमनाथ ट्रस्ट द्वारा यात्रिकोनी सुविधाओ माटे तड़ामार तैयारीओने आखरी ओप अपाई चूक्यो छे। सोमनाथ मंदिर में प्रवेश नी साथे मंदिर बहार निकलवा सुधी नी व्यवस्था करवामां आवी छे, जेमां प्रथम वखत विना मूल्ये मोबाइल केमेरा अने इलेक्ट्रॉनिक वस्तुओ डिजिटल लॉकर दरेक यात्रिको मूकी शके तेवी व्यवस्था करवामां आवी छे। साथे सोमनाथ में 400 थी वधु रूम नी व्यवस्था कराई छे। एक डोरमेट्री छे जेमां फक्त 90 रूपियामां पर व्यक्ति 24 कलाक रही शके छे तेवी व्यवस्था कराशे। आवी बीजी डोरमेट्री पर श्रावण मास में कार्यरत कराशे। भारी मात्रा में भाविको उमटवाना होय त्यारे पोलीस सिक्युरिटी विभाग सहित द्वारा तमाम तैयारीओने आखरी ओप अपायो छे। છેલ્લા બે વર્ષથી જે કોરોના વૈશ્વિક મહામારીને કારણે સંખ્યા નહિવત રહી હતી, પણ હાલ જ્યારે છેલ્લા 3 મહિનાના શ્રદ્ધાળુઓની જે સંખ્યા જોઈએ મંદિરે, તો લગભગ દર મહિને 5 લાખથી વધારે લોકો દર્શન માટે સોમનાથ આવ્યા છે। તેને ધ્યાનમાં રાખી અને આગામી શ્રાવણ માસ જ્યારે 29 જુલાઈએ શરૂ થશે ત્યારે ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોની ભીડને ધ્યાનમાં રાખી અને ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે। લોકો લાઇનમાં રેલિંગમાં ચાલી શકે, શાંતિથી દર્શન કરી શકે, તેવી જ રીતે મંદિરની આગળ પણ ઝિગઝેક રેલિંગ કરવામાં આવી છે। ખાસ કરીને જે બૂટ હાઉસ અને ક્લોક રૂમ હોય એની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી કરીને માત્ર 1 મિનિટ જેટલા સમયમાં લોકો પોતાનો સામાન જમા કરાવી શકે અને પરત પણ મેળવી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને ટ્રસ્ટની વેબસાઇટ ઉપરથી લોકો ઓનલાઈન બુકિંગ તેમજ પોતે પૂજાનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે તે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે સોમેશ્વર મહાપૂજન નવી પૂજા જે શરૂ કરવામાં શુભારંભ કરવામાં આવ્યો, જે અક્ષય કુમારે પ્રથમ પૂજા કરી અને શુભારંભ કર્યો હતો, એ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો અત્યાર સુધી જોડાયા છે। લગભગ 400થી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે। શ્રાવણ માસમાં પણ આ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન પણ મોટી સંખ્યામાં થશે, જેને ધ્યાનમાં રાખી તેની પણ અલગ અલગ વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગોઠવવામાં આવી છે। તેવી જ રીતના પૂજાવિધિના કાઉન્ટરો પ્રસાદની વ્યવસ્થા પણ વિશેષ ગોઠવવામાં આવી છે, જેથી કરીને લોકોને ઝડપથી પ્રસાદ મળી શકે